શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસ માટે સાંસદ ખેલ સ્પર્ધા રાખવામાં આવી, જે અંતર્ગત શહેર અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોમાં પણ સાંસદ ખેલ સ્પર્ધા રાખવામાં આવતી હોય છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એક સ્લોગન પણ આપ્યું હતું, રમશે ગુજરાત જીતશે ગુજરાત, જેને લઈ સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ. આ ખેલ સ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા અલગ અલગ રમત ઉત્સવમાં ભાગ લીધો હતો, સાથે સાથે મહિલાઓ યુવતીઓ સહિત ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિસ્તારના કોર્પોરેટર શ્રી નિલેશભાઈ રાઠોડ તથા શૈલેષ પાટીલ, કેતન પટેલ, ઘનશ્યામભાઈ તથા હેમલતાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ સ્પર્ધામાં 1700 જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા, તેમાંથી આજે 250થી વધુ લોકોએ સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. થેન્ક યુ રંજનબેન ભટ્ટ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ ઇવેન્ટ. ધીસ ઇવેન્ટ ઇઝ વેરી નાઇસ એન્ડ વી આર ઓલ એન્જોયિંગ ઇટ વેરી મચ. સો હિયર લોટ ઓફ પીપલ હેવ પાર્ટિસિપેટેડ લાઇક અસ એન્ડ આઈ પાર્ટિસિપેટેડ ઇન 100 મીટર એન્ડ શી પાર્ટિસિપેટેડ ઇન 100 મીટર ટુ. This event is organized in Manjalpur Sports Complex and lots of students have came here to participate like us and it is a very great event and we are enjoying it very much. Thank you. દર વખતેની જેમ આપણા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે. અલગ અલગ 5 જગ્યાએ આ સ્પર્ધાનું આયોજન થયેલું છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ એ આયોજનના ભાગરૂપે એક સ્થળ છે. આજે અહીંયા પણ એટલેન્ટિક ગેમની સ્પર્ધાનું ચાલી રહી છે. તો આપણા જ્યારે આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારે એમને એક સ્લોગન આપેલું કે રમશે ગુજરાત જીતશે ગુજરાત ને ખીલશે ગુજરાત. એ કોન્સેપ્ટને લઈને વર્ષો અમારી ભારતીય જનતા પાર્ટી કાયમ જ સ્પોર્ટ માટેના જે કંઈ બી પ્રોગ્રામો જે કંઈ બી કરવાના હોય ઇવેન્ટો એ કાયમ કરતા રહે છે.